કૃષ્ણ પોતે અઠ્ઠમ કરવા બેઠા છે. કૃષ્ણનો અઠ્ઠમ સ્થિરાસન છે, નેત્રો નિમિલિત છે, મનની એકાગ્રતા છે, કયો સર્ગ ધ્યાન છે. અને આવું અદભુત એકાગ્રતા હોય પછી અધિષ્ઠાયક દેવના આસન ચલાયમાન થયા વગરના રે. માતા પદ્માવતીનું આસન ચલાયમાન થયું અને ઉપવાસના ત્રીજા દિવસે પદ્માવતી પ્રસન્ન થયા. બોલો કૃષ્ણ શેના માટે યાદ કર્યા છે? માં, તમે જો મારા ઉપર પ્રસન્ન થયા હો તો મારે એક વસ્તુ જોઈએ છે. બોલો, ત્રણ ખંડને બદલે ચાર ખંડ આપી દઉં? બોલો, કેટલા રાજ્યો જોઈએ છે? કેટલું સોનું, કેટલા હીરા, કેટલા માણે, કેટલા મોતી? નહીં, કુછ નહીં જોઈએ. મને તો શું જોઈએ છે? ભગવાન. કયા ભગવાન? જે પરમાત્માની તમે ઉપાસના કરો છો એ પરમાત્માની પ્રતિમા જોઈએ. પાર્શ્વનાથ? હા, એ જ પાર્શ્વનાથ. નહીં કૃષ્ણ, એ રેવા દો, એ મારા હૃદયના સ્વામી છે, એમને છોડીને હું એક દિવસ રહી ન શકું. એના સિવાય તમે કયો તે આપવા? આપવું હોય તો માતા ભગવાન આપો, નહીં તો કાંઈ નથી જોઈતું. દેવતાના દર્શન ક્યારે નિષ્ફળ ન જાય. માં પદ્માવતીએ ભગવાન પાર્શ્વનાથની પ્રતિમા કૃષ્ણને ભેટ આપી આપણા સુધી શંખેશ્વર દાદાની પ્રતિમા પહોંચાડનારું કોઈ તત્વ હોય તો એ કોણ છે? માતા પદ્માવતી. લાખ લાખ ઉપકાર માનો જે માતાએ આપણને આવી અદભુત પ્રતિમા આપી છે. પ્રભુની પ્રતિમા ઉપર પક્ષાલ કર્યો છે. ભગવાન નેમિનાથને પૂછવામાં આવ્યું, શું કરું? આ 90 જણ તમારા સૈન્ય ઉપર છાંટી દો. અને જ્યાં છાંટવામાં આવ્યું, હજારોનું સૈન્ય જાણે મૃત્યુની સૈયામાં હતું, આળસ મરડીને બેઠું થયું. અને કૃષ્ણએ પણ યુદ્ધની અંદર જરાસંઘ ઉપર વિજય મેળવ્યો. વિજયની ખુશાલીમાં એમણે શું વગાડ્યો? શંખ. અને ત્યારથી એ ગામનું નામ શું પડ્યું? શંખપુર. પદ્માવતી પ્રાર્થના સાંભળી ભગવાન પાર્શ્વનાથ કૃષ્ણને સમર્પિત થયા, ભેટ આપ્યા, શંખ વગાડ્યો, શંખપુરી નગરી થઈ અને શંખેશ્વર નામ. શરૂઆતમાં જ કીધું ને હાર્દિકે, પ્રભુના નામ ત્રણ પ્રકારે હોય છે. ગામ પરથી એ નામ પડે છે, પ્રભુના પ્રભાવથી એ નામ પડે છે, અને કોઈ ઘટના ઘટે ત્યારે પણ નામ પડે છે. આ દાદા શંખેશ્વરને બિરાજમાન થયાને આજે 87,500 થી વધારે વર્ષ થયા છે. કૃષ્ણએ જિનાલય બનાવ્યું, એ પછી હજારો વર્ષ સુધી દાદા પૂજાતા ગયા, પૂજાતા ગયા, પાર્શ્વનાથ ભગવાન થઈ ગયા. ઇવન મહાવીર સ્વામી ભગવાન પણ આ ધરતી પરથી મોક્ષમાં ગયા. અને છેલ્લા 2500 વર્ષનો ઇતિહાસ જોતા એમ લાગે કે આ ભગવાન ત્યાંના ત્યાં જ. વિક્રમના 12મા સૈકાથી સિલસિલાબંધ ઇતિહાસ મળે છે. કુમારપાળના સમયની અંદર પણ ભગવાન પાર્શ્વનાથની ભક્તિ થઈ છે. વસ્તુપાળ અને તેજપાળના સમયની અંદર પણ આ પરમાત્મા એમનાથી પૂજાયા છે. આચાર્ય વર્ધમાન સુરીશ્વરજી મહારાજ કે જેવો વસ્તુપાળ તેજપાળના વસ્તુપાળનો દેવલોક થયો એ દિવસથી એમણે આયંબિલ શરૂ કર્યા. એક મંત્રી દેવલોક પામે અને એક મહાત્મા આયંબિલ શરૂ કરે, આ ઇતિહાસની વિરલ ઘટના છે. દેહ જર્જરિત છે, આયંબિલની તપશ્ચર્યા ચાલુ છે. આખો સંઘ વિનંતી કરે છે, મહારાજ હવે તો પારણા કરો, ગયેલા વસ્તુપાળ હવે પાછા નથી આવવાના. જેમ શાસનનો એક સિતારો આથમી ગયો છે એના દુઃખમાં વર્ધમાન સુરી કહે છે, નહીં, બીજો વસ્તુપાળ આ ધરતી પર નથી થવાનો, નહીં થાય ત્યાં સુધી આંબેલ ચાલુ રાખીશ. અને એમાં સંઘે વિનંતી કરી, એક કામ કરો, આ પાર્શ્વનાથ દાદાના પરમ ભક્ત છો, અમે છરીપાળ તો સંઘ કાઢીએ, શંખેશ્વર પહોંચ્યા પછી આપ આયંબિલનો પારણો કરશો. વર્ધમાન તપનો પાયો નાખીને સોમી ઓળી સુધી આ મહાપુરુષ પહોંચી ચૂક્યા છે. 14 વર્ષ 6 મહિના 15 દિવસ સુધી આયંબિલ ચાલુ છે, ઉંમર 80 ને વટાવી ચૂકી છે. છરીપાળ તો સંઘ ચાલુ થયો, એક પછી એક ગામ વટાવતા વટાવતા. સમજાઈશ? એ સમયમાં તો બહુ લાંબા દિવસો હતા સંઘના, આપણે તો કેટલા દિવસ છે? 12
બારમાંથી ચાર તો તિથી જ આવવાની છે, હવે બાકીના આઠ માટે એકાસા શું કામ કરવાના, કરવા તો યશપાલ આંબેલ જ કરી લેવા. આંબેલ થી સંઘ 14 વર્ષ 6 મહિનાથી આંબેલ ચાલે ને મહાપુરુષને લઈને આખો સંઘ નીકળ્યો છે દાદાની યાત્રા કરવા. સંઘ અધવચ્ચે આવ્યો છે, વિહાર ચાલુ છે. આચાર્ય ભગવાન થાક્યા, એક ઝાડ નીચે આસન બિછાવીને બેઠા છે. મનમાં સંખેશ્વરનો જાપ ચાલે, દાદા મને જલ્દી બોલાવો, મારે તારા દર્શન કરવા, પારણા માટે નહીં, તારા દર્શન માટે. પણ આયુષ્યનો ભરોસો નથી. આચાર્ય વર્ધમાન શ્રી સંખેશ્વર દાદાનું ધ્યાન કરતા કરતા સંઘની વચ્ચે જ દેવલોક થઈ ગયા. અને સંખેશ્વરના ધ્યાનમાં વર્ધમાન શ્રી આ તીર્થના શું થયા, અધિષ્ઠાયક.